નમસ્કાર દર્શક મિત્રો, જુલમ કેવત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના અંદર વરસાદ અને વાવાઝોડાનો માહોલ છે. તેવામાં વાત કરીએ તો શહેરના કોર્પોરેશન દ્વારા જે તે વોર્ડના અંદર કામ ચાલતા હોય તેના અંદર કોઈ પણ પ્રકારની બેરીકેડ મારવામાં નથી આવતી. તેના જ કારણે આજે વોર્ડ નંબર 1 ખાતેના તિપીતેર મનોરમ ટેનમેન્ટ પાસે એક રિક્ષા ચાલક પસાર થતા હતા અને ખાડામાં રિક્ષા ફસાઈ જવાથી તેમની રિક્ષાનો આગળનો કાચ તૂટી ગયો હતો અને તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિક ઓપરેટરને કોલ કરવા છતાં પણ યોગ્ય જવાબ મળ્યો નથી તેવું રિક્ષા ચાલકનું કહેવું હતું. જ્યારે લાઇનનું કામ ચાલુ હતું અને વાવાઝોડાની અસર હતી ત્યારે બેરીકેડ કેમ ના માર્યા તે પણ એક રિક્ષા ચાલકનું કહેવું હતું. આજે નુકસાન થયું છે તેનું જવાબદાર. અત્યારે હું ડિંગડોંગ ચોકડીથી છાણી જગતનગર સર્કલ તરફ જઈ રહ્યો હતો. ત્યાં મનોરથ ટેનામેન્ટ પાસે ગટરનું કામકાજ ચાલુ હતું. હવે ત્યાં રોડની વચ્ચે ખોદકામ કરેલું છે, પુરાણ બરોબર કરેલું નથી. અત્યારે વરસાદના કારણે વધારે ખાડો પડી ગયો. મારી રિક્ષા અંદર ઉતરી ગઈ, મને માથામાં વાગ્યું, આ મારો કાટ તૂટી ગયો. અત્યારે કોરોના મહામારીના લીધે બેકારી ચાલી રહી છે. કશી મજૂરી નથી, કશું નહીં, પેસેન્જર નથી મળતા. 10-20 રૂપિયાના પેસેન્જર મળે છે, એને લઈને અમે છોડવા જઈએ છીએ. અત્યારે મારું નુકસાન થયું એ મને કોણ ભરપાઈ કરી આપવાનું છે? કોર્પોરેટરોને ફોન કર્યા અમે કે મને આવું થયું છે, આમ છે તેમ છે, કે ખાડા પડી ગયા છે, તમે આવો જુઓ, તો અમને કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી. બેરીકેડ માર્યા નથી, બેરીકેડ પણ અમે લોકોએ માર્યું, મારી રિક્ષા અંદર પડી પછી બેરીકેડ માર્યું, અમે જાતે પાછળ મૂકી દીધી, જાળી લીધી અને પછી એને રોકાણ કર્યું છે. કોર્પોરેટરોને ફોન કર્યા છે, યોગ્ય જવાબ મળ્યો નથી મને. આનો જવાબદાર કોણ છે? આ કોની જવાબદારી છે? કોર્પોરેટરની છે, અમારા સ્થાનિકોની છે, કે પછી કોર્પોરેશનની છે? કોની જવાબદારી છે? ખોબે ખોબે અમે વોટ ભરીને આપ્યા છે તો એમણે જોવા તો આવવું જોઈએ કે નહીં કે અમારી હાલત શું થઈ ગઈ છે? એક વાર ફોન કર્યો તો ફોન પર વાત થઈ હોય તો આવવું તો જોઈએ ને કે યાર અમારા માણસોએ જે કામ કર્યું કેવું કર્યું છે એ જોવું જોઈએ પહેલાં. આ ચાલુ કામ હોય તો બેરીકેડ મારવું જોઈએ, એ લોકોએ માર્યું નથી તો આ મારી ભૂલ છે કે એમની ભૂલ છે? આ માથામાં વાગ્યું, મને આ દુખે છે, એનું શું કરવાનું? ચક્કર આવે છે મને, તે છતાં પણ અત્યારે હું મીડિયાની સામે આ જવાબ આપી રહ્યો છું.